તો ગુજરાત સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓની એસેન્શિયલ ડ્રગ યાદીમાં વધારો કર્યો છે ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટ એટલે કે ઈડીએલમાં બે હજાર ચોવીસ પચીસમાં નવી છસો પાસઠ દવાનો ઉમેરો કર્યો છે ત્યારે અગાઉ રાજ્ય સરકારના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સાતસો સત્તર જેટલી દવાઓ હતી જે હવે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધીને એક હજાર ત્રણસો થઈ છે અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી એ જ અમારી પ્રાથમિકતા છે ત્યારે આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે તાજેતરમાં ડ્રગ લિસ્ટ ચોવીસ પચ્ચીસ આપણે જાહેર કર્યું છે જેમાં જીવન રક્ષક આવશ્યક દવાઓનો આપણે ઉમેરો કર્યો છે બે હજાર ચોવીસ માટે તેરસો બ્યાસી ડ્રગ લિસ્ટમાં દવાઓ સામેલ કરી જે અગાઉ સાતસો અને સત્તર હતી આમ નવી છસો દવાઓ ઉમેરાઈ છે આ તેરસો પૈકી પ્રાથમિક ઉપચાર માટે ત્રણસો આઠ સેકન્ડરી માટે ચારસો પંચાણું માટે તેરસો કે જેમાં પ્રાથમિક અને સેકન્ડરીની દવાઓનો પણ સમાવેશ થાય છે અને સ્પેશિયલ કેટેગરીમાં તેત્રીસ દવાઓનો આપણે સમાવેશ કર્યો છે જેમાં ટેબ્લેટના ફોર્મમાં પાંચસો તેતાલીસ ઇન્જેક્શન ત્રણસો એકત્રીસ સર્જિકલ ત્રણસો અને અન્ય બસો આઠ આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે આ વર્ષે ઉમે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવનરક્ષક દવાઓ આપણે ઉમેરી છે જે દર્દીઓને હવેથી નિઃશુલ્ક મળશે આ વર્ષથી આપણે પ્રિડિક્ટિવ ડિમાન્ડ મૂકવામાં આવશે એટલે કે જ્યાં આગળ જે આપણા સરકારી સ્ટોરમાં જે દવાઓ ઉપલબ્ધ હોય એની વાર્ષિક સમીક્ષા કરી અને એમાં વપરાતી દવાઓમાં વીસ ટકાનો ઉમેરો કરી અને એની ડિમાન્ડ ઓટો જનરેટ કરી અને દવાઓ સપ્લાય કરવાનો નિર્ણય કર્યો છે